વેલકમ ટુ લર્ન ઇંગ્લિશ ફોર ગુજ્જુ. મિત્રો, હું મહેશ ચૌહાણ તમારું સ્વાગત કરું છું. મારો નંબર છે 9662838986, જેના પર તમે વોટ્સએપ મેસેજ કે કોલ કરી તમારા રિવ્યૂ કે સજેશન્સ મોકલી શકો છો. આપણે કાલ શીખી ગયા. કાલની અંદર મિત્રો મુખ્ય વસ્તુ હતી ક્રિયાપદ. તમે ક્રિયાપદની અંદર ટુબીના રૂપો તરીકે ઇઝ, એમ, આર, વોઝ, વેર, સહાયકારક ક્રિયાપદ તરીકે કેન, મે, વુડ, શુડ, માઇટ વગેરે, તથા માલિકી તરીકે હેઝ, હેવ, હેડ વગેરે વિશે જોઈ ગયા છો. હવે મિત્રો, ક્રિયાપદ અહીં ઇઝ, એમ, આર એ સ્થિતિ દર્શાવતું પદ છે, સહાયકારક ક્રિયાપદ છે આ, અને હેઝ, હેવ માલિકી કે પાસે હોવું તે અર્થમાં હોય છે. હવે બીજો ક્રિયાપદનો પ્રકાર જે છે તે સાચા અર્થમાં કોઈ ક્રિયા કરતું પદ, એટલે ક્રિયાપદ, તેના વિશે આજે આપણે જોઈશું. તમે કાલમાં જોઈ ગયા છો કે દરેક કાલની અંદર ક્રિયાપદની અંદર ફેરફાર થતો હતો, ક્રિયાપદના રૂપોમાં ફેરફાર થતો હતો, ક્યારેક કર્તા મુજબ તો ક્યારેક કાળ મુજબ તે ક્રિયાના, તે ક્રિયાપદના રૂપમાં ફેરફાર થતો હતો. તો આવા જે રૂપો હોય છે કે કર્તા એટલે કે સબ્જેક્ટ અથવા તો કાળ એટલે કે ટેન્સના સંદર્ભે બદલાતા હોય તો તેવા ક્રિયાપદોને ફાઇનાઇટ વર્બ કહે છે. એવા ક્રિયાપદો કરતા બદલાતા જ તરત તેનું રૂપ બદલાય છે. દાખલા તરીકે આઈ ગો ટુ સ્કૂલ, હું શાળાએ જાઉં છું, તેની જગ્યાએ જો આઈની જગ્યાએ હું હી મૂકું તો હી ગોઝ ટુ સ્કૂલ, તો એ વખતે ગોનું ગોઝ થઈ જાય છે, તો તે ફાઇનાઇટ વર્બ છે. જ્યારે બીજો પ્રકાર છે નોન ફાઇનાઇટ, કે જેની અંદર તે ક્રિયાપદ સીધું કરતા સાથે સંબંધ નથી ધરાવતું. દાખલા તરીકે આઈ લાઈક ટુ ગો સ્કૂલ, હું મને શાળાએ જવું ગમે છે, પરંતુ જો હું આની જગ્યાએ હી બોલું કે હી લાઈક્સ ટુ ગો સ્કૂલ, ત્યારે પણ ટુ ગો જ રહેશે. તો લાઈકની જગ્યાએ ફેરફાર થયો તે ફાઇનાઇટ વર્બ છે, પરંતુ જે ટુ ગો છે તે નોન ફાઇનાઇટ વર્બ છે, કે તેમાં આઈ, વી, યુ, હી, સી ગમે તે કરો પરંતુ તેમાં કોઈ ફેરફાર થશે નહીં, તો તે નોન ફાઇનાઇટ વર્બ છે. એટલે એક આ પ્રકાર થયો ફાઇનાઇટ અને નોન ફાઇનાઇટ, વિધેયક અને અવિધેયક ક્રિયાપદ. હવે બીજો જે મુખ્ય પ્રકાર છે ક્રિયાપદોનો તે છે ઇન્ટ્રાન્ઝિટિવ અને ટ્રાન્ઝિટિવ. ઇન્ટ્રાન્ઝિટિવ એટલે અકર્મક ક્રિયાપદ, કે જેમાં ક્રિયાપદની સાથે કર્મ હોતું નથી કે સંકળાતું નથી. જ્યારે ટ્રાન્ઝિટિવ વર્ગમાં તેને સકર્મક ક્રિયાપદ કહે છે, કે જેની સાથે કર્મ સંકળાયેલું હોય છે, કે કર્મનો જેની સાથે સંબંધ હોય છે. અકર્મક ક્રિયાપદના અને સકર્મક ક્રિયાપદ બંને હોય એવા ક્રિયાપદો પણ છે મિત્રો, જેમ કે સ્ટોપ, બિગીન વગેરે. હવે અકર્મક ક્રિયાપદની પાછળ કેટલાક ક્રિયાપદો પ્રેપોઝિશન લગાડતા ઇન, એટ, આફ્ટર તે સકર્મક બની શકે છે, જેમ કે લાફ એટ, લુક અપ આફ્ટર, ટોક વિથ, રિએક્ટ બાય વગેરે. તો એ અકર્મક ક્રિયાપદ સકર્મક બની જાય છે. હવે અકર્મક ક્રિયાપદોના ઉદાહરણો જોઈએ તો કમ, સ્લીપ, વોક, સીટ, આર્ગ્યુ વગેરે છે. જ્યારે સકર્મક ક્રિયાપદો ટેક, વોચ, પનિશ, બાય, સેલ વગેરે. તો હવે ઉદાહરણોમાં જોઈએ અકર્મક વાક્યોના ઉદાહરણો. તો આઈ કેમ યસ્ટરડે, હું ગઈકાલે આવ્યો હતો. અહીં આ જે ક્રિયાપદ છે એ અકર્મક છે, ક્રિયાપદ પછી કોઈ કર્મ નથી, સીધું આ ક્રિયા વિશેષણ છે. બીજું વાક્ય, યુ સ્લીપ એટ 10 PM, તમે 10 વાગે સુઈ જાઓ છો, તો આ પણ અકર્મક છે. સંજય વોક્સ એવરીડે, સંજય રોજ ચાલે છે, અહીં પણ કર્મ નથી. સ્મિતા વિલ સીટ ધેર, સ્મિતા ત્યાં બેસશે, અકર્મક છે સીટ. પ્લીઝ ડોન્ટ આર્ગ્યુ, આર્ગ્યુ કરશો નહીં, એ પણ અકર્મક ક્રિયાપદ છે. ઇટ ઇઝ રેનિંગ નાઉ, અત્યારે વરસાદ વરસી રહ્યો છે, તો રેનિંગ એટલે કે રેઇન અકર્મક ક્રિયાપદ છે. હવે સકર્મક ક્રિયાપદ વાળા વાક્યો જોઈએ તો યુ વોચ ટીવી ડેલી, તમે રોજ શું જુઓ છો, ટીવી, તો ટીવી કર્મ છે. ધ પોલીસમેન પનિશ્ડ ધ ગિલ્ટી, પોલીસમેને ગુનેગારને સજા કરી, તો ધ ગિલ્ટી એ કર્મ છે, એટલે પનિશ્ડ સકર્મક ક્રિયાપદ છે. વી વિલ બાય અ કાર, અમે ખરીદીશું, શું ખરીદીશું, કાર, તો કાર કર્મ છે. આઈ ટુક યોર પેન, મેં લીધું, શું લીધું,
તમારી પેન એ કર્મ છે, કર્મ એટલે સકર્મ ક્રિયાપદ. પ્લીઝ ડોન્ટ સેલ ઇટ, મહેરબાની કરી વેચશો નહીં. શું વેચશો નહીં? ઇટ, અહીં તે વસ્તુ કંઈક પણ હોઈ શકે, તો ઇટ એ કર્મ છે. હી ઇઝ ફાઇન્ડિંગ હિઝ બુક, તે તેની બુક કે પુસ્તક શોધી રહ્યો છે, તો પુસ્તક કર્મ છે. તો આ વોચ, પનિશ, બાય, ટુક, સેલ અને ફાઇન વગેરે સકર્મક ક્રિયાપદો છે. જ્યારે કમ, સ્લીપ, વોક, સીટ, આર્ગ્યુ અને રેઇન એ અકર્મક ક્રિયાપદો છે. તો મિત્રો, સકર્મક અને અકર્મકનો તફાવત સમજજો અને તેનો વાક્યોમાં મહાવરો કરજો. થેન્ક યુ.